મધુરમ બાયપાસ પાસે આવેલા શ્યામદર્શન એપાર્ટમેન્ટમાંથી ધમધમતું કુટનખાનું ઝડપાયો. કુટનખાનાની મુખ્ય સંચાલક મહિલા ફરાર. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક પીજી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન પીઆઈજીપી વરિયા અને તેમની પોલીસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી રેડ પાડતા જૂનાગઢ બાયપાસ રોડ પર ધમધમતું કુટનખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. તો જૂનાગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કુટનખાના પર રેડ કરવામાં આવી હતી. તો રેડ દરમિયાન પોલીસે 3 ગ્રાહકો સહિત રોકડ રૂપિયા 15,830, મોબાઈલ નંગ 4 સહિતની અન્ય વસ્તુ મળીને કુલ રૂપિયા 3,26,380નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાંથી કુટનખાનાની મુખ્ય સંચાલક મહિલા કિરણબેન શેતા ફરાર થઈ જવા પામ્યા હતા. મળેલી વિગત અનુસાર જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે શ્યામદર્શન એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 101માં રહેલા કિરણબેન શેતા પોતાના ભોગવટના મકાનમાં કેટલાક સમયથી બહારથી મહિલાઓને બોલાવી દે વેપારનો ધંધો પોતાના અંગત સ્વાર્થથી ચલાવતા હોય ત્યારે આ ધંધામાં દલાલ તરીકે ફિરોજ રૂપે ફિર્યો રહે ખામદ્રોલ વિસ્તારને કામ ધંધો ચલાવતા દલાલી રાખેલ, જેમની બાતમી મળતા જૂનાગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ જગ્યાએ રેડ પાડેલ, જેમાં 3 ગ્રાહકોને પકડી પાડેલ, જેમાં કુટનખાનાની મુખ્ય સંચાલક મોકો જોઈ ફરાર થઈ જવામાં સફળ રહી હતી. પોલીસે મુદ્દામાલ સહિતની અન્ય વસ્તુ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. સાહેબના માર્ગદર્શન હેઠળ ખાનગીરાહે બાતમી વળી કે મધુરમમાં રહેતા કોમલબેન પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી ગ્રાહકો તથા સ્ત્રીઓ બોલાવી અને કુટનખાના જેવી ગેરપ્રવૃત્તિઓ કરે છે, જેથી પોલીસનો સ્ટાફ તથા અમો જાતેથી સદરવ જગ્યાએ પહોંચી તપાસ કરતા 3 પુરુષો અને 1 સ્ત્રી મળી આવેલ હોય, જેઓની તપાસ કરતા કોમલબેન નામે જે હાજર મળી આવેલ નથી. બહારથી પોતાના ફાયદાસર બહારથી ગ્રાહકો તથા સ્ત્રીને બોલાવી અને પોતાના અંગત ફાયદાસર કુટનખાનું ચલાવતા હોય, જે અંગની ખરીદ કરાવતા તેમજ સાધનો મોબાઈલો રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,26,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને સી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી અને સદરહ કોમલબેન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અમારા રૂબરૂની ફરિયાદ આપેલ છે અને સદરવ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહી છે. LCD સી ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન PI દ્વારા અને નાપોધી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ. જૂનાગઢથી મનીષ ડાકીનો રિપોર્ટ, GNA ગુજરાત.